હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બેક બોન્ડિંગ થી શરૂઆત કરીએ બેક બોન્ડિંગ બેક બોન્ડિંગ કોને કહેવાય દાખલા તરીકે બોરોન પરમાણુ પાસે ત્રણ ઇલેક્ટ્રોન આવેલા છે ફ્લોરિન પરમાણુ પાસે સાત ઇલેક્ટ્રોન છે અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લોરિન પાસે સાત ઇલેક્ટ્રોન હોવાથી તે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરીને આ રીતે બંધ રચે છે હવે અણુમાં પાસે અષ્ટક રચના પૂર્ણ છે જોઈ શકો છો આ બે ચાર છ ને આઠ પરંતુ બોરોનમાં અષ્ટક રચના પ્રાપ્ત થતી નથી આથી બોરોન એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું પ્રબળ વલણ ધરાવે છે આવા સંજોગોમાં ફ્લોરીન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને બોરોન ઇલેક્ટ્રોન સ્વીકારે છે પણ આ આંશિક હોય છે બંધ ન કહેવાય બીજું પાયબંધ પણ ન કહી શકીએ કારણ કે બંને પરમાણુ ભાગ લેતા નથી માટે આ પ્રકારના બોન્ડને બેક બોન્ડિંગ તરીકે ઓળખીએ છીએ બીજો બોરોન પરમાણુની પી કક્ષક

આ પ્રકારનો બોન્ડ ત્યારે રચાય જ્યારે બીજા આવર્તના બીજા આવર્તના પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય અથવા બીજા આવર્તનો બીજા આવર્તનો એક પરમાણુ હોય અને ત્રીજા આવર્તનો એક પરમાણુ હોય અથવા તો બીજા આવર્તનો એક પરમાણુ અને ચોથા આવર્તનો એક પરમાણુ હોય આવર સંજોગો હોય ત્યારે જોઈ શકો છો અને ફ્લોરિન બંને બીજા આવટના પરમાણુ છે માટે આ પ્રકારનો બોન્ડ રચાય છે એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે બી સીએલ થ્રી બી થ્રીમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં

ડેન્સિટી વધારે છે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એટલે નવા ઇલેક્ટ્રોન યુગમાં સરળતાથી સ્વીકારી શકે નહીં નવા ઇલેક્ટ્રોન સરળતાથી ન સ્વીકારી શકે એનો અર્થ એ થયો કે એસિડ એસિડ ગુણ ગુણ ઓછો ઓછો એટલે સૌથી થશે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે કારણ કે કદ વધારે છે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી એટલે ઇલેક્ટ્રોન યુગમાં સરળતાથી સ્વીકારી શકે છે બી એફ થ્રીની કમ્પેરમાં એટલે બી સીએલ થ્રીમાં એસિડિક નેચર વધારે છે એવી રીતે ક્રમશઃ બી બી થ્રી અને બી થ્રી તરફ જતાં એસિડિક વલણ વધે છે આમ બેક બોન્ડિંગને કારણે એસિડિક ગુણમાં ઘટાડો થાય જેમ બેક બોન્ડિંગ વધુ તેમ લુઈસ એસિડ ગુણ ઓછો બેક બોન્ડિંગને કારણે બંધ લંબાઈમાં ઘટાડો થાય છે દાખલા તરીકે BeF2 આમાં બેક બોન્ડિંગ વધારે છે એટલે ની બંધ લંબાઈ ઊછી એના કરતાં BeCl2 ની બંધ લંબાઈ વધુ અને પછી BeBr2 અને છેલ્લે BeI2 બંધ લંબાઈમાં ક્રમશઃ વધારો થાય છે કારણ કે બેક બોન્ડિંગ ઘટે છે બેક બોન્ડિંગને કારણે સંકરણમાં કોઈ ફેરફાર થતો નથી દાખલા તરીકે BF3 ની થ્રીની વાત કરીએ તો બી માં થ્રીમાં એસપી ટુ સંકરણ હતું બી સીએલ થ્રીની વાત કરીએ તો એમાં પણ એસપી ટુ સંકરણ હતું બેકબોન્ડિંગ થવા છતાં પણ સંકરણમાં કોઈ ફેરફાર થતો નથી વાત કરીએ એન CH3 થ્રી એમાઇન CH3 થ્રી તો અહીંયા નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મ કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે બેઝ બેઝ કારણ કે જે દાન કરે તેને કહેવાય અહીંયા નાઇટ્રોજન સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરે છે કારણ કે બેક બોન્ડિંગ અહીંયા બનાવી શકતો નથી હવે જો નાઇટ્રોજનની જગ્યાએ આપણે લઈએ નાઇટ્રોજનની સાથે લઈએ આપણે એસઆઈએચ થ્રી sih3 તો અહીંયા જે છે નાઈટ્રોજન નું એ બેક બોન્ડિંગ બનાવવાનું વલણ સારું છે આગળના ઉદાહરણ કરતા એટલે અહીંયા બેક બોન્ડિંગ બને છે તો બેક બોન્ડિંગ ને કારણે અહીંયા સંકરણ બદલાઈ જશે અહીંયા સંકરણ થશે sp2 જ્યારે આગળના ઉદાહરણમાં સંકરણ હતું sp3 હવે અગાઉ આપણે એવી વાત કરી કે બેક બોન્ડિંગ ને કારણે સંકરણ બદલાતું નથી પણ અહીં તો સંકરણ બદલાય છે કારણ કે અહીં કેન્દ્રસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો યાદ રાખો કે જ્યારે કેન્દ્રસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન યુદ્ધનું દાન કરે ત્યારે સંકરણમાં ફેરફાર થાય છે બાકીના સંજોગોમાં સંકરણમાં ફેરફાર થતો નથી બીજો કે આમ જેમ આગળ વધતા જાઓ હવે એના પછી ધારો કે અહીંયા કાર્બન હતું સિલિકોન હતું પછી જર્મેની આગળ જેમ તમે વધો તેમ બેક બોન્ડિંગ વલણ વધે એનો અર્થ એ થયો કે લુઈસ બેઝ ગુણ ઘટે હવે આપણે ચર્ચા કરીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડના ભૌતિક ગુણધર્મો એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ રંગ વિહીન ઘન પદાર્થ છે પાણીમાં દ્રાવ્ય છે અને સહસંયોજક ઘન છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડ એ સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે અને પાણીમાં વધુ માત્રામાં દ્રાવ્ય છે એલ્યુમિનિયમ ક્લોરાઈડની બનાવટ એલ્યુમિનિયમ ક્લોરાઈડ એલ્યુમિનિયમને એલ્યુમિનિયમની મંદ એચ સીએલ સાથે પ્રક્રિયા થવાથી એલ પ્લસ થ્રી સીએલ માઇનસ વન એ એલ થ્રી પ્લસ એચ વાયુ ઉત્પન્ન થાય છે એવી જ રીતે એ એલ થ્રીની

આ રીતે પ્રાપ્ત થતા એલ સીએલ થ્રીને આ રીતે પ્રાપ્ત થતા એલ જલીય ગાળી લઈ તેનું સીએલ કરતા એલ થ્રી ઇન્ટુ સિક્સ સીએ ના સ્ફટિક મળે છે અને એલ ટુ ઓ થ્રીને ગરમ કરેલા કોક પરથી પસાર કરી તેના પર ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નિર્જળ એલ સીએલ થ્રી મળે છે પ્લસ કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ રીતે એ સીએલ થ્રી બનાવવામાં આવે છે હવે આપણે વાત કરીએ એલમ સંયોજનો એલમ સંયોજનોનું સામાન્ય સૂત્ર એમ ટુ એસ ફોર ઇન્ટુ એમ ટુ એસ ફોર થ્રાઇસ ઇન્ટુ ટી ફોર ટાઈમ્સ એચ છે આમ એલમ સંયોજનો એ પાણીના અણુ સાથેનો સલ્ફેટનો નો દ્વિ ક્ષાર છે આ એક ક્ષાર અને આ બીજો ક્ષાર એટલે કે એલમ સંયોજન એ પાણીના અણુનો એટલે કે સજળ સલ્ફેટ ક્ષાર છે સલ્ફેટ અને આ સલ્ફેટ બે છે એટલે દ્વિ ક્ષાર સલ્ફેટ દ્વિ ક્ષાર છે અહીંયા એમ તરીકે ધાતુ આયન તરીકે એને પ્લસ કે પ્લસ અને તરીકે બીજા ફોર પ્લસ છે આ એમ તરીકે ઓળખીશું અને તરીકે Cr+3 પ્લસ થ્રી ને લેવામાં આવે છે એલમ સંયોજનોના કેટલાક ઉદાહરણ લઈએ દાખલા તરીકે એમ તરીકે કે લઈએ અને એમ તરીકે એલ્યુમિનિયમ લઈએ તો આ રીતે લખાશે

તો આને આપણે ક્રોમિયમ હોવાથી ક્રોમ એલમ તરીકે ઓળખીશું ઇન્ટુ એફી ટુ એસો ફોર થ્રાઇસ ટ્વેન્ટી ફોર ટાઈમ્સ એચ ટુમાં આયન હોવાથી આયન એલમ તરીકે ઓળખીએ અને એનએચ ફોર ટ્વાઇસ એસઓ ફોર ઇન્ટુ એલ ટુ એસઓ ફોર થ્રાઈસ ટ્વેન્ટી ફોર ટાઈમ્સ એચ હોય તો એમોનિયમ આયનની હાજરીને કારણે આને આપણે એમોનિયમ એલમ તરીકે ઓળખીશું એલમ સંયોજનોના ગુણધર્મો એલમ સંયોજનો એ સફેદ રંગના ઘન પદાર્થ છે પાણીમાં સુદ્રાવ્ય દ્રાવ્ય અને એલમ સંયોજનોને ગરમ કરવામાં આવે તો નિર્જલીકરણ થાય છે નિર્જલીકરણ થવું એટલે પાણીનાણું દૂર થવું દાખલા તરીકે પોટાશલમ હોય એટલે કે કે ટુ ઓ ફોર ઇન્ટુ એલ જનો એ ખરેખર દ્વિક્ષાર સંયોજન છે પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ તો એલમ સંયોજન એ ખરેખર દ્વિક્ષાર છે આ એલમ સંયોજનોમાં પાણી ઉમેરવામાં આવે એટલે કે તેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો પાણીમાં રહેલા એચ પ્લસ અને એલમ સંયોજનોમાં રહેલા એસઓ ફોર માઇનસ ટુ એ સંયોજાઈને એચ ટુ એસઓ ફોર બનાવે છે જે દર્શાવે છે કે તે એડિક ગુણ ધરાવે છે આમ એલમ સંયોજનોનું જલીય દ્રાવણ એ એસિડિક ગુણ ધરાવે છે એલમ સંયોજનોના જલીય દ્રાવણમાં રહેલા તમામ આયનો હાજર હોય છે એટલે કે હાજરી સૂચવે છે દાખલા તરીકે કે પ્લસ પ્લસ એલ થ્રી અને એસઓ ફોર માઇનસ ટુ આ ત્રણેય હાજરી સૂચવે છે કોણ જલીય દ્રાવણ એલમ સંયોજનોના ઉપયોગો એલમ સંયોજનોના મુખ્યત્વે બે ઉપયોગ છે એક લોહી વહેતું અટકાવવા માટે અને બે પીવાના પાણીના શુદ્ધિકરણ માટે